तो मैं करिया लियो इन्हें ढेबरा बनाया, सुखड़ी बनाई, इन्हें ठेली भरिया ली। मारो छोकरा ने क्या है जो अमोयो ने राम नु मंदिर बना से तो हमने बहुत खुशी से हमें घड़ी नहीं भूलता राम ने, पर मारा छोकरा ने आशा पूरी थी गई। एनु बलिदान आलेलू अमन मजरे आयो हमारी यादी में मंदिर बने से। मम्मी पप्पा जुए, एनी बहनों जुए, बहनों छो से मारी पुष्पाबेन मारू पूरू करे से। राधाबेन कदाच आपनी जे व्यथा छे ते समझी शकाय तेवी छे, पर कदाच हवे आ क्षणे आपने एवुं लागी रह्युं हशे के आपना दीकरानुं ए बलिदान एड़े नथी गयुं। नथी गयुं, बिलकुल नथी गयुं, नथी गयुं मारा छोकरानुं बलिदान एड़े। अमने लागे छे के मारो छोकरो मंदिर बनावा गयो छे, एवुं लागे छे अंदर। अमे बहु खुशी छे मंदिर बने छे, एने पप्पा खातम पड्या छे, એને પપ્પાથી ઊભું નથી થવાતું, લખો થઈ ગયો છે, આ બધું ખાટલાના અંદર અમે બે જણા ઘરમાં કોઈ પાણી પીવડાવવાનું મારા ઘરમાં નથી, તો આમાં બે વિષય તો કે એની જ્યાં નવરી હોય એને બાળ બચ્ચામાં નવરીથી ના આવે, રોટલા આપી જાય, ચા આપી જાય, હાથમણી છે એની છે મારી છોડીની। જી જી જી, એટલે રાધાબેનની આ વ્યથા સમજી શકાય તેમ છે, પરંતુ તેમનો દીકરો જે કાર સેવક તરીકે જોડાયો હતો આપની સાથે નથી, મારો છોકરો તેમનો વસવસો રાધાબેને ચોક્કસથી છે। મનસુખભાઈ વીએચપીમાંથી આપની સાથે છે, તેમની સાથે પણ વાત કરીશું। મનસુખભાઈ, જ્યારે વીએચપીની વાત થાય ત્યારે અશોક સિંઘલની યાદ ચોક્કસથી આવે। અશોક સિંઘલે પણ કહ્યું હતું અને કેટલાક સ્વામીજી સાથે પણ અમારી વાતચીત થઈ, તેઓએ કહ્યું હતું કે અશોક સિંઘલે તેમને એક વચન આપ્યું હતું કે રામ મંદિર જે છે તે અયોધ્યામાં બનીને જ રહેશે, અને આખરે આજે સ્વપ્ન સાચું થઈ રહ્યું છે, ત્યારે શું કહેશો? મનસુખભાઈ, મનસુખભાઈ વીએચપી ની વાત કરી રહ્યા હોઈએ અને ત્યારે અશોક સિંઘલનું નામ ન લઈએ તે કેમ ચાલે? ત્યારે હસમુખભાઈ સાથે વાત કરીએ તો હસમુખભાઈ અશોક સિંઘલની વાત કરવા માંગીશ કે જ્યારે તેઓએ વચન આપ્યું હતું